તો 2022 ચૂંટણીનું વર્ષ છે અને આજે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાનું ઝાડું ફેરવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત તરફ છે. જોઈએ આ ખાસ અહેવાલ. દિલ્હી બાદ પંજાબ આપે ફતેહ કરી અરવિંદ કેજરીવાલે પોતાનું રાજકીય કદ વિસ્તાર્યું છે. ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આ પક્ષ એવો છે કે જેનું શાસન એકથી વધુ રાજ્યમાં હોય. પંજાબ રાજ્યમાં હવે આપનું શાસન. પંજાબમાં જંગી જીતથી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના વિકલ્પ બનશે. કોંગ્રેસના વિકલ્પ તરીકે મોદીને ભવિષ્યમાં કેજરીવાલ આપી શકે છે ટક્કર. કોંગ્રેસના વિકલ્પ તરીકે આપ મોદીને ટક્કર આપી શકે છે. 2020માં દિલ્હીમાં જંગી જીત બાદ 2022માં પંજાબમાં ભારે જીતથી દેશમાં હવે ત્રીજા મોરચાના નાયક તરીકે અરવિંદ કેજરીવાલ સ્વીકાર્ય બની શકશે. ભાજપ પણ હવે આપ અને અરવિંદ કેજરીવાલને પોતાના હરીફ આપી શકે તેવા નેતા તરીકે જોશે. મમતા બેનર્જીના સ્થાને અરવિંદ કેજરીવાલને હવે શરદ પવાર, અખિલેશ યાદવ, ચંદ્રબાબુ નાયડુ અને સ્ટાલિન માન અને સ્થાન આપશે. ગુજરાતની 2022ની વિધાનસભામાં જો આ 5 બેઠકો પણ મેળવી શકે તો આવનારા વર્ષોમાં કોંગ્રેસનો વિકલ્પ આપ બની શકે છે. ત્રીજા મોરચાના નેતા શરદ પવાર, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર જેવા નેતા ઉંમર લાયક થતા જાય છે ત્યારે અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના વિકલ્પ તરીકે અને ત્રીજા મોરચાના નાયક તરીકે ઉભરતા જાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.